નમસ્કાર મિત્રો, ખાસ કરીને આજના વિડીયો આપણે ચર્ચા કરવાની છે હાલનું હવામાન, અત્યાર સુધીના વરસાદનું, હવે આગળ વાતાવરણ કેવું રહેવાનું છે, વરસાદ પડશે કે વરાપ જોવા મળશે, તમામ વિશે ચર્ચા કરવાની છે. સૌપ્રથમ હું આપને એ જણાવી દઉં, આજે સોમવાર છે ને આજે પવિત્ર શ્રાવણ માસનો પ્રથમ દિવસ છે, એટલે આજથી શરૂ થતા શ્રાવણ માસની આપ તમામ મિત્રોને ખૂબ ખૂબ શુભકામનાઓ. આપ તમામના જીવનમાં મહાદેવની કૃપા છે હંમેશા બની રહે, આવી મારી પ્રાર્થના છે. ખાસ કરીને જે વાત કરવાની છે કે આજે 5 ઓગસ્ટ થઈ ચૂકી છે અને આપણે જે વાત કરીએ તેમ 2 થી 5 ઓગસ્ટનો રાઉન્ડ હતો, એની અંદર સૌરાષ્ટ્ર કચ્છની અંદર ઝાપટાઓ જોવા મળ્યા, દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં સારા વરસાદો પણ નોંધાયા છે. છતાં પણ મોરબી, સુરેન્દ્રનગર, બોટાદના અમુક વિસ્તારો છે, રાજકોટ પ્રોપર અને એની આસપાસના ગ્રામ્ય વિસ્તાર અને એ સાથે સાથે રાજકોટ જિલ્લાના વિછીયા તાલુકા અને એની આસપાસના પણ અમુક વિસ્તારો છે એ વરસાદથી વંચિત રહ્યા છે. અને હવે આપણે આ વિસ્તારોને હજુ પણ વરસાદની રાહ જોવી પડશે. એનું મેઇન કારણ છે કે અત્યારે જે આપણી ઉપરથી સિસ્ટમ પસાર થઈ છે એની અંદર એક ડિપ્રેશન હતું, એ પછી વેલમાર્ક લો પ્રેશર બન્યું, લો પ્રેશર બન્યું અને એમાં પણ એ જે વરસાદની સિસ્ટમ હતી એની આગળ એક સાયક્લોનિક સર્ક્યુલેશન હતું, એ સર્ક્યુલેશન ગુજરાત ઉપરથી પસાર થઈ ચૂક્યું છે આજે અને એ પાકિસ્તાન ઉપર થઈ અને અરબ સાગર તરફ આગળ વધી ગયું છે. એટલે હવે એ સિસ્ટમ છે આપણાથી દૂર જતી રહી છે. બીજું જે વેલમાર્ક લો પ્રેશર જે બંગાળની ખાડીમાંથી આવેલું હતું એ પણ રાજસ્થાન તરફ થઈ અને વધારે પડતા ઉત્તર તરફ આગળ વધી રહ્યું છે અને એ પણ ઉત્તર તરફ અત્યારે લગભગ રાજસ્થાનના જોધપુર આસપાસ છે અને હવે ધીમે ધીમે ગંગાનગર થઈ અને પાકિસ્તાન તરફ આગળ વધી જશે. એટલે એ સિસ્ટમ પણ આપણાથી દૂર જઈ છે. જે 2 સિસ્ટમ એક્ટિવ હતી આ બંને સિસ્ટમ આપણાથી દૂર ખસી રહી છે. એટલે હવે આવતીકાલે 6 ઓગસ્ટથી વરાપનો માહોલ મોટા ભાગના વિસ્તારમાં જોવા મળશે. જોકે અમે ઘણા સમયથી આપણે આ માહિતી આપતા હતા કે 6 ઓગસ્ટ પછીથી આપણે એક વરાપનો માહોલ જોવા મળે તેવી શક્યતાઓ છે. હા, એક વાત ચોક્કસ છે કે આ જે મોટી સિસ્ટમ આપણા ઉપરથી પસાર થઈ છે જેને કારણે અમુક ટકા ભેજ છે એ 750 HPA લેવલે હજુ પણ રહી ગયેલો છે. એટલે એ ભેજને કારણે છૂટા છવાય એકદમ સામાન્ય કોઈ જગ્યાએ છાંટા છૂટી કે ઝાપટું પડે એ અપવાદ રહેશે. બાકી હમણાં કોઈ બીજા વધારે પડતા ઝાપટા કે મોટો વરસાદ થાય એવી કોઈ શક્યતાઓ નથી. એટલે ખાસ દરેક મિત્રો આ વસ્તુની નોંધ લેવાની છે. હા, આવતીકાલે 6 તારીખે રાજસ્થાન બોર્ડર વિસ્તારો હશે જેમાં થરાદ હોય અથવા તો ધાનેરા છે અથવા તો ડીસા આસપાસના વિસ્તારો હોય, ઈડર જેવા વિસ્તારો હોય અથવા તો ત્યાંથી ખેડબ્રહ્મા કે અંબાજી જેવા વિસ્તારો હોય, રાજસ્થાન બોર્ડર વિસ્તારો છે એમાં ઝાપટાઓ જે આવતીકાલે એક દિવસ માટે જોવા મળશે. બાકી ગુજરાતભરની અંદર આવતીકાલથી વરાપનો માહોલ જોવા મળશે અને આ વરાપ છે એ લગભગ મારું એવું અનુમાન છે કે 10 તારીખ સુધી તો આપણે આ વરાપ કાયદેસર મળશે, આવી એક આશા છે. ઘણા સમયથી ઘણા બધા વિસ્તારોની અંદર વધારે વરસાદ પડી રહ્યો છે જેને કારણે ખેડૂત ભાઈઓ છે ખેતરમાં સાતી નથી હાંકી શક્યા અથવા તો નિંદામણ નથી કાઢી શક્યા, દવાઓ નથી છાંટી શક્યા, અનેક પ્રકારના જે કામો છે આ વરસાદને કારણે અટકેલા પડ્યા હતા એ કામો છે હવે આપણે કરી શકશું. પણ દરેક ખેડૂત ભાઈઓ મારે એ ભલામણ છે 10 તારીખ સુધીમાં તમારા આ કામો છે ને એ પતાવી લેવાના છે, કેમ કે 10 તારીખ પછીથી ફરીથી કોઈ વરસાદની સિસ્ટમ સક્રિય થાય તેવી મને એક શક્યતા દેખાઈ રહી છે. અને આમ જોવા જઈએ તો આપણો આ વરસાદનો રાઉન્ડ છે એના વિશે આપણા વાર્ષિક કાર્યક્રમની અંદર 2 ઓગસ્ટથી લઈને 11 ઓગસ્ટ સુધીની આગાહી કરેલી છે. એટલે બની શકે કે કદાચ 10 અને 11 તારીખે પણ રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદ નોંધાઈ શકે છે. 10 તારીખ આસપાસથી જે વરસાદ શરૂ થશે એ કયા વિસ્તારમાં પડશે અને એનો લાભ વધારે ક્યાં મળશે ક્યાં નહીં મળે આ તમામ ચર્ચાઓ છે આપણે આવતીકાલના વિડીયોની અંદર કરવાની છે. પણ ખાસ આજના વિડીયો અંદર મારે એક જ સંદેશ આપવાનો હતો કે 2 થી 5 ઓગસ્ટનો રાઉન્ડ આજે પૂરો થયો છે. આવતીકાલથી 6 ઓગસ્ટથી રાજ્યભરના મોટા ભાગના વિસ્તારો એટલે કહી શકાય કે 95% વિસ્તારોની અંદર વરાપ પણ જોવા મળશે. ઘણા વિસ્તારોની અંદર ઘણા દિવસથી સૂર્યના દર્શન નથી થયા, સૂર્યપ્રકાશ નથી નીકળ્યો, એ વિસ્તારોની અંદર પણ કદાચ આવતીકાલથી તડકો જોવા મળે તેવી પૂરી શક્યતા હાલ દેખાઈ રહી છે. એટલે આવતીકાલથી વરાપનો માહોલ છે. આ વરાપના માહોલ વચ્ચે દરેક ખેડૂત ભાઈઓએ દરેક પ્રકારના કામ છે એ કરી લેવા. વિશેષ જે 10 અને 11 તારીખે ક્યાં વરસાદ પડવાનો છે એની માહિતી આપણે આવતીકાલના વિડીયોની અંદર ચર્ચા કરવાની છે. અત્યારે આ વિડીયોની અંદર એટલું જ. અંતમાં દરેક મિત્રોને વિનંતી રહેશે વિડીયોને લાઇક આપીને દરેક ગ્રુપમાં શેર કરી દેવો અને જે મિત્રો આપણી ચેનલને સબસ્ક્રાઇબ ન કરેલી હોય એ મિત્રો ચેનલને સબસ્ક્રાઇબ કરવી. અરજી આપશો. ધન્યવાદ.